जटा टवी गलत जलत प्रवाह पावितस्तरे गले वलंब्य लंबितं भुजंग तुंग मावितं डमट 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 निनाद वट डमर वयम चकार चंद्र तांडवम तनोतु न शिवम शिवम। मित्रों देवीज बांधणिया पाटीदार नवा दीकरो छे अने सोमनाथ में छे दरिया किनारे अमे मळ्या छे। आजे मळवानुं काम ए छे दिवीज ने के सोमनाथ साथे सरदार वल्लभभाई पटेल ने नातो छे, तो सरदार वल्लभभाई पटेल नो वारसदार छे। आम तो दिवीज ने एटला माटे मळ्या छीए के दिवीज नो आजे जन्मदिवस छे। पहेला तो हैप्पी बर्थडे दिवीज। थैंक यू। तमारो जन्मदिवस एक जुदी रीते तमे उजव्यो ए मैं जोयुं छे। तमारा फेमिली साथे आपणे वातचीत करवाना छीए। जन्मदिवस सोमनाथ में शा माटे उजव्यो? હમણાં છેલ્લા ઘણા વર્ષથી જ્યારે મારો બર્થડે આવે ત્યારે કોઈ બી દેવ સ્થાન, જે અત્યારે સોમનાથ, આની પહેલાં અંબાજી હતા, એની પહેલાં ઇસ્કોન મંદિર, એમ અલગ અલગ દેવભૂમિએ જઈને બર્થડે ઉજવીએ છીએ। તારી ઉંમરના જે છોકરાઓ છે ને દેવીજી, કદાચ કેક કાપે છે બરાબર ને, અને ક્યાંક પાર્ટી કરતા હશે, બર્થડે પાર્ટી, એનો બિલકુલ વિરોધ ના હોઈ શકે, કદાચ કરવું પણ જોઈએ એમને, પણ તને કેટલી મજા આવી જાય સોમનાથ જેવી આ પવિત્ર સ્થળ ઉપર આવીને બર્થડેની ઉજવણી થાય? તો એક એક વ્યક્તિ તરીકે, એક હિન્દુ તરીકે, એક સનાતની તરીકે કેટલું જરૂરી છે આ કરવું? એક જ્યારે આપણે આવી જગ્યાએ આવીએ ત્યારે આપણને એના જેનો ઇતિહાસ છે એ જગ્યાનો, એને વિશે ખ્યાલ પડે છે કે એ જગ્યા કઈ રીતે બની છે, ત્યાંનો શું ઇતિહાસ છે, એટલે એનાથી આપણને એક આપણો બર્થડે હોય એની ખુશી છે, પ્લસ આપણે એ જગ્યાએ આવીએ છીએ એની ઘણી બધી વસ્તુ જાણવા મળે છે, એટલે એમ તો એ વસ્તુ સારી છે। તમારું ફેમિલી અહીંયા છે, બોલાવી લઈએ આપણે? હા આવો ને જીતુભાઈ, વિશ્વા આવો। આમ તો હીરો દિવીજ છે, હે ને, મેઇન રોલ, લીડ રોલ એ કરે છે, આપણે બધા કો એક્ટર છીએ, પણ તમને એટલા માટે મળવું છે આ ફેમિલીને કે મેં કહ્યું છે કે આજકાલ આ પ્રકારના જન્મદિવસની ઉજવણી થવી અશક્ય છે। કેટલાક કિસ્સામાં તો આપણે એવી એ રીતે બધા વિડીયો જોઈએ છે કે સ્પ્રે છાંટે છે, કેટલાકના મોત થાય છે, આ પ્રકારની ઉજવણી કરે છે, એની સામે દિવીજ અહીંયા શ્લોક બોલે છે, સોમનાથ દાદાના દર્શન કર્યા છે। બહુ આપણે કે સંજય દત્ત છે તો એને છે ને બહુ સ્ટ્રોંગ ફ્રેગરન્સને બધી બહુ ગમે છે, તો એ ટાઈપની ફ્રેગરન્સ પર અમારી જોડે છે, જેમ કે અમે 100 ml એક અમારું ઉધ પરફ્યુમ બનાવ્યું છે, તો સંજય દત્ત જે કંઈક 30-35 હજાર રૂપિયાની બ્રાન્ડનું પરફ્યુમ યુઝ કરે છે, એ જ વેરાયટી આપણે 1000 રૂપીઝમાં ફીલ કરવાનું મળી જાય। એ ક્યાં જોઈ શકશો આપણે? એ છે અમારું, જેમ કે આ જે છે દુબઈ ઉધ છે પરફ્યુમ, તો આ એ ટાઈપની સ્ટ્રોંગ પરફ્યુમ ફિલિંગ નોટ છે, આપણે એવું જ લાગશે કે મેસ્ક્યુલિન પરફ્યુમ છાંટ્યું છે। કરંટ આખો મામલો હોય છે, એક સનાતન ધર્મ છે કે નહીં, એક સવાલ ઉઠી રહ્યા છે, એવા સમયે આ પ્રકારે બાળકો જ્યારે ઉજવણી કરે દેવભૂમિમાં આવીને, તો કેટલું જરૂરી છે અને આ પરંપરા તમારા ફેમિલીમાં કઈ રીતે આવી? સનાતન અને સવાલ એ જે મુદ્દો છે, તો એ મુદ્દા ઉપર તો બહુ બધી ચર્ચાઓ થઈ છે, અને પત્રકાર તરીકે જ્યારે પણ આ મુદ્દે બોલવાનું થાય ત્યારે હું ઠેકીને સનાતનનો પક્ષ લેતો હોઉં છું અને સનાતનના મુદ્દા ઉપર બોલતો હોઉં છું। રહી વાત કે જ્યારે મારે અત્યાર સુધીના દિવીજના જેટલા પણ જન્મદિવસ આવ્યા છે, મોટાભાગના જન્મદિવસો અમે દેવસ્થાન ઉપર જ્યાં જઈ શક્યા છીએ, ક્યારેક માતાજીના સ્થાનક ઉપર ગયા હોય, આજે સોમનાથ દાદાના સાનિધ્યમાં છીએ, કૃષ્ણ ભગવાનના સાનિધ્યમાં ગયા છીએ, એટલે દરેક વખતે અમે એવો પ્રયત્ન કર્યો છે કે એને પાર્ટી માટે બીજી કોઈ જગ્યાએ ફરવા માટે લઈ જાઓ, એની જગ્યાએ બેટર છે કે દેવસ્થાનમાં કોઈ જગ્યાએ લઈ જઈએ। થાય છે એવું કે આ અવસ્થાથી એમની અંદર જે વાવવામાં આવે છે એ ઉગી નીકળે છે ભવિષ્યમાં, એટલે જ્યારે ફ્યુચરમાં જ્યારે એ મારી ઉંમરે કે મારાથી મોટો થશે ત્યારે સનાતન સામે જો કોઈ કે આંગળી ચીંધી કે સનાતન સામે બોલ્યા ને, ત્યારે જવાબ દેવા માટેની એક પેઢી તૈયાર કરવી જરૂરી છે, અને આ દરેક વાલીએ કરવું જોઈએ કે પોતાના સંતાનને આપણા ધર્મની, સનાતનની, આપણા જે પુસ્તકો છે એની દરેક વાત એમને કરવી જોઈએ, આપણા જે મહત્ત્વના પાત્રો છે એ પાત્રોની વાત એમને કરવી જોઈએ। બીજું હું એવું ચોક્કસ માનું છું કે એમની અંદર વાવો ને તો ડેફિનેટલી એમને શીખવું છે, પણ જ્યારે આપણે એમની અંદર વાવતા નથી, આપણે એને ભીમની વાત નથી કરતા ને, એટલે એ છોટા ભીમ સુધી પહોંચે છે, એટલે જરૂરી છે કે એને એ કાર્ટૂનની દુનિયા, ડેફિનેટલી એના આનંદ માટે એ ભલે 15-20 મિનિટ 30 મિનિટ આનંદ માટે એ જોવે, પણ સાથે આપણે એને પંચતત્વની વાર્તાઓ કહેવી જોઈએ, સાથે આપણે એને કહેવી જોઈએ કે ભાઈ તું સનાતનના આપણા જે પુસ્તકો છે એ પુસ્તકો જો, ભગવદ્ગીતાના અધ્યાયની એની સાથે ચર્ચા કરવી જોઈએ, એ બધી વાતો કરવી જોઈએ, આપણા શ્લોક છે એ શ્લોકનું મહત્ત્વ એને સમજાવવું જોઈએ, એ પ્રયત્ન અમે કર્યો છે। શ્લોક સાંભળીએ દેવીજ,
કારણ કે આવડતો જશે શ્લોક, મને શંકા નથી. ભગવદ્ ગીતાના બીજા અધ્યાયનો 21મો શ્લોક, નૈનમ છિદ્દંતિ શસ્ત્રાણિ નૈનમ દહતિ પાવક નચૈનમ કલેન્ધ્યત્યાપો નશ્યોષ્યતિ મારુતઃ, એમાં એમ કહે છે કે જે આપણી આ આત્મા છે એનો કોઈ અંત નથી, એને ના કોઈ છેદી શકે છે, ના કોઈ બાળી શકે છે, ના એને કોઈ ભીંજાવી શકે છે કે ના એને કોઈ સુકાવી શકે છે. આવો આત્મા તમારા ઘરમાં જન્મ લે છે, અને આજકાલ છે ને ખાસ તો માને બહુ ચિંતા હોય, કારણ કે કંઈ પણ જો થાય ને તો પછી પિતા તો છટકી જાય, તે નહોતું ધ્યાન રાખ્યું, તે મોટો કર્યો, તું તો બહાર હતો, તું તો બહાર ફરતો હતો. તો જ્યારે બર્થડે આવે છે કોઈ પણ બાળકને, ત્યારે અઠવાડિયાથી પ્લાનિંગ થતું હોય કે આવું આ જ ખાવાનું જો, બહાર જ જવું, ઘરે નહીં બનાવીએ, કેક તો કાપવાની જ છે, આ પ્રકારે સેલિબ્રેશન કરવું છે. કેક કાપો છો ક્યારે એની, કેક બર્થડે વખતે? બહુ જ ઓછી કપાઈ છે અત્યાર સુધી. શરૂઆતમાં એ નાનો હતો ત્યારે, પણ જ્યારથી એને સમજણ આવી પછીથી એને એવું રહે છે કે નહીં મમ્મી કેક નહીં હોય તો ચાલશે. શીરો અને સુખડી હોય છે મારે, શીરો અને સુખડી હોય છે, બિલકુલ. મારી દીકરીનો બર્થડે આવે ત્યારે અમે લાપસી બનાવીએ છીએ, લાપસીની કેક બનાવીએ છીએ. વિશ્વા, હવે આમાં ભાઈ હોય જીવનમાં સાથે એટલે તો બીજું કંઈ જોઈએ નહીં, પણ એમાંય જો ભાઈ આ પ્રકારે અત્યારથી જ સ્પિરિચ્યુઅલ માર્ગે હોય તો તમને પર્સનલી કેટલો ફાયદો છે બેન તરીકે? છે, એમ તો ઘણો ફાયદો છે, કારણ કે ઘણા શ્લોક ને બધું મને ન યાદ રહેતું, એકવારમાં મને નથી યાદ રહેતું પણ એને એકવારમાં યાદ રહી જાય છે. હા, હું ડેફિનેટલી ઇંગ્લિશની પોએમ છે, નોવેલ છે, એ મને યાદ રહી જાય છે, હું સમજી જાઉં છું. પણ સ્પિરિચ્યુઅલમાં ક્યારેક જે ઘણી વસ્તુ છે કે અમુક એવા કિસ્સાઓ છે જે ન ખબર હોય, સ્ટોરી એને ખબર હોય, કારણ કે એ ગોતતો હોય યુટ્યુબમાં. જ્યારે બીજા છોકરાઓ ગેમિંગ વિડીયો જોતા હોય ત્યારે એ સ્પિરિચ્યુઅલ જોતો હોય, ઓર એલ્સ ગીતાના શ્લોક સાંભળતો હોય કે એને મિનિંગ સાંભળતો હોય, પછી અમને પણ કે આનો મિનિંગ આ છે, આ આવી રીતે હતી આખી સ્ટોરી, અમને કહેલા અમને ખબર પડે કે અચ્છા હા આવી રીતની સ્ટોરી છે, અમારે અલગથી જાણવું ના પડે, એનામાંથી જ અમને મળી જાય. અને તમે શું માનો છો કે આ રીતે જન્મદિવસની ઉજવણી આ પ્રકારના ઐતિહાસિક સ્થળે અને ખાસ તો ધાર્મિક સ્થળે થવી કેટલી જરૂરી છે આજના સમયમાં? ખૂબ જરૂરી છે, કારણ કે અત્યારની જે જનરેશન છે એ વધારે આમાં માનતી નથી. હા, હવે જે સનાતનનું ઓલું નીકળ્યું છે એના પછી ઘણા બધા એવા છોકરાઓ છે અમારી જનરેશનના પણ કે જે પાછા માનતા થયા છે, પણ જ્યારે આ આપણા બર્થડેના દિવસે કે કોઈ સ્પેશિયલ ડેના દિવસે આપણે સ્પિરિચ્યુઅલ પ્લેસ ઉપર કે કોઈ હિસ્ટોરિકલ પ્લેસ ઉપર હોઈએ છીએ ત્યારે ચોક્કસ એક શાંતિ મળે અંદરથી, કે આપણે આપણું જે એશિયન ભારત છે એનું મહત્ત્વ આપણને ખબર પડે છે, એની સ્ટોરીઓ જાણવા મળે છે, સાચો ઇતિહાસ ખબર પડે. હા, કારણ કે આપણને ભણાવવામાં આવે છે પણ એમાં ઘણી બધી વસ્તુ પુસ્તકમાં નથી આવતી, એટલે કાલે અહીંયા આવીને ખબર, કાલે કદાચ કોઈ ઇતિહાસ સાથે ચેડા કરે તો દેવી જેવા બાળક કહી શકે તમે કે ના મને ખબર, જો સોમનાથનો ઇતિહાસ આ હતો. બાળક છોડ જેવું હોય છે, કુમળો છોડ, અને તમે જે બાજુ વાળો ત્યાં વળે, તો અત્યારથી એને માનો કે કંટાળો આવતો નથી. ધાર્મિક સ્થળોમાં બર્થડેની ઉજવણી કરવામાં આવે તો એવું લાગતું નથી કે આપણે જૂના કાળમાં ક્યાં પાછા જવું છે, એને જૂનવાણી જેવું લાગતું નથી, કારણ કે એ તો આ નવી પેઢી છે. પણ આ શક્ય નથી ને, કારણ કે તમારા તમારા ફેમિલીમાં આ અચાનક ના આવે, દાદાના કોઈ પૌત્રમાં આવતા હોય છે, તો એવું કહીશું એવું બેકગ્રાઉન્ડ છે કે શું? હા, ડેફિનેટલી કહી શકાય, બીકોઝ અત્યારે પણ મારા પપ્પા દરરોજ એમની સવાર છે એ શિવ મંદિરમાં હોય છે, દરરોજ શિવજીની પૂજા કરીને એમની આરતી કરીને પછી જ એમનો દિવસ શરૂ થતો હોય છે. અને હું દિવીજની ઉંમરનો હતો ત્યારે મેં એ દિવસો પણ જોયા છે કે શિવ મંદિરે જો દર્શન ન થયા હોય તો મારા પપ્પા એકટાણું કરતા કે આજે મારે દર્શન નથી થયા એમ, એટલે એ ધર્મની વાત હતી. સેકન્ડ થિંગ, હું જ્યારે એની ઉંમરનો હતો ત્યારે મને ગીતાજીના પાઠ કરાવતા હતા, કદાચ આજે દિવીજમાં તો અમુક સમજણ છે કે એ સમજી જાય છે કે હું કેમ એની પાસે આ વસ્તુ કરાવું છું, એ સમજણ એને કેળવી છે, અથવા કંઈક ભગવાનના આશીર્વાદ હશે કે ગોડ ગિફ્ટ એને કહી શકાય. પણ મને એવું થતું હતું કે આ પપ્પા મારી પાસે કેમ રોજ ગીતાજીના પાઠ વંચાવે છે, અને મને એ વખતે ન એ શ્લોક સમજાય ન એનો ભાવાર્થ સમજાય. એમની એક દલીલ હતી, તું વાંચ ધીમે ધીમે સમજાશે. આજે મને સમજાય છે કે ત્યારે મારી અંદર શું આવી રહ્યા હતા, એટલે કદાચ એવું બને કે ત્યાંથી મારા માને મતલબ ડીએનએમાં એ વસ્તુ એને ગિફ્ટ મળી હોય. ત્યારે બીજ વાવ્યું હતું, આજે આ કુમળો છોડ થઈ રહ્યો છે, અત્યારથી જ એનામાં સનાતની પાણીનું સિંચન થઈ રહ્યું છે. અને મોરલ વેલ્યુ કે કલ્ચરલ વેલ્યુ ભાવિ પેઢીમાં જ્યારે જુએ ત્યારે ડેફિનેટલી દાદાની છાતી ગદગદ ફૂલે. તો ફરી એકવાર જન્મદિવસની શુભકામના, મજા આવી. મિત્રો, તમે પણ શક્ય હોય તો આ પ્રકારે જન્મદિવસની ઉજવણી કરી શકો, અને આ રીતે જો આપણે જન્મદિવસની ઉજવણી કરીશું તો મને લાગે છે કે એક માણસ તરીકે આપણામાં એક નવો જન્મ થશે, અને એક નવા જન્મ સાથે જ્યારે જીવનના બાકીના વર્ષોને જીવવાનો પ્રયત્ન કરીશું
તો બાકીનું જીવન પણ આપણું બહુ સરસ થશે. આપણે હેપી બર્થડે તો બોલીએ છીએ, પરંતુ હેપી લાઈફ બોલી શકીએ પ્રકારની આપણી સ્થિતિમાં આવીશું. આ વિડીયો પસંદ આવ્યો હોય તો તમે લાઈક કરશો, શેર કરજો, અને આપણી યુટ્યુબ ચેનલ પર હોય તો સબસ્ક્રાઈબ કરશો, અને ફેસબુક પેજ ઉપર હોય તો મને ફોલો કરશો.